હેલો એવરીવન, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. કોરોના મહામારીના પરિણામે ઘેર ઘેર બેસીને અભ્યાસ કરી રહેલા ધોરણ 12 કોમર્સના તમામ સાથીઓને કૃતજ્ઞતા ગ્રુપ ટ્યુશન તરફથી ભાવેશ સરના ફરી એક વખત મીઠા મધુર વંદન. વિદ્યાર્થી મિત્રો, આપણે લેક્ચર નંબર 5માં 3 દાખલા ગણેલા, જેમાં સ્વાધ્યાય 1.1નો દાખલા નંબર 3, સ્વાધ્યાય 1.1નો દાખલા નંબર 4 તેમજ સ્વાધ્યાય 1નો વિભાગ ડીનો દાખલા નંબર 8. આજે આપણે આ લેક્ચર નંબર 6ના ભાગ રૂપે આપણા સિલેબસને આપણે થોડો આગળ લઈ જઈએ. ચલો, આજે આપણે 3 દાખલા ગણી અને આપણી રીત નંબર 1, કે જેનું નામ હતું અચલ આધારની રીતે અને પરંપરિત આધારની રીતે સૂચક આંક મેળવવાના દાખલા, એ આપણે આજે પૂર્ણ કરીશું. આજે આપણે 3 દાખલામાં સ્વાધ્યાય 1નો વિભાગ ડીનો દાખલા નંબર 11, ત્યાર પછી સ્વાધ્યાય 1નો વિભાગ ઈનો દાખલા નંબર 1 તેમજ સ્વાધ્યાય 1નો વિભાગ ઈનો દાખલા નંબર 4, આ 3 દાખલા આપણે ગણી અને આજે આપણે રીત નંબર 1 એ કમ્પ્લીટ કરીશું. ઓકે મિત્રો, તો ચાલો આજે આપણે સૌ પ્રથમ સ્વાધ્યાય 1નો વિભાગ ડીનો દાખલા નંબર 11 એ આપણે ગણીએ. ચાલો, તમારી ટેક્સ્ટબુકમાં તમારે પેજ નંબર 51 ઉપર જે છે આ દાખલો આપવામાં આવેલ છે. ચાલો, તો ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાય 1નો વિભાગ ડીનો દાખલા નંબર 11 પાના નંબર 51 ઉપર 51. ઓકે મિત્રો, ચાલો રકમમાં ધ્યાન આપીશું. એક વસ્તુના ભાવ અંગેની નીચેની માહિતી પરથી પરંપરિત આધારની રીતે સૂચક આંક મેળવો. યસ મિત્રો, એક વસ્તુના ભાવ અંગેની નીચેની માહિતી પરથી પરંપરિત આધારની રીતે સૂચક આંક મેળવો. વિદ્યાર્થી મિત્રો, માત્ર ને માત્ર આપણે એક જ રીતથી, એટલે કે માત્ર પરંપરિત આધારની રીતે જ આ દાખલો ગણવાનો છે. અચલ આધારે પણ નહીં અને સરેરાશની રીતે જે ગણતા એ રીતે પણ નહીં, માત્ર એક જ રીતે, પરંપરિત આધારની રીતે આપણે દાખલો ગણવાનો છે. ચાલો, નીચે તમને વર્ષો આપ્યા છે 2009 થી 2014, અને ત્યાર પછી ભાવ આપ્યો છે રૂપિયામાં 40, 45, 48, 55, 60 અને 70. બરાબર છે. ચાલો, હવે આપણે જોઈએ દાખલાનો જવાબ. ચાલો, સ્વાધ્યાય 1નો વિભાગ ડીનો દાખલા નંબર 11નો જવાબ. તો હવે સૌ પ્રથમ જે વર્ષો આપણને આડા આપ્યા હતા એને આપણે ઊભા કોલમ સ્વરૂપે લખી લઈએ, ત્યાર પછી ભાવ રૂપિયા જે આપણને ત્યાં આડો લખીને આપ્યો તો રો સ્વરૂપે એને પણ અહીંયા આપણે કોલમ સ્વરૂપે લખી લઈએ. ચાલો, પછી આપણો હવે જવાબ શરૂ થાય છે પરંપરિત આધારની રીતે સૂચક આંક. તો એનું સૂત્ર શું હતું? તો કે ચાલુ વર્ષની ચલની કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલની કિંમત અને એને ગુણ્યા 100, મલ્ટીપ્લાય 100. ઓકે મિત્રો, પરંતુ એક નિયમ એવો છે પરંપરિત આધારની રીતમાં કે પ્રથમ વર્ષમાં તમારે કેટલા મૂકવાના રહેશે? તો કે 100 મૂકવાના રહેશે. તો સૌથી પહેલાં અહીંયા આપણે પ્રથમ વર્ષ જે આપ્યું છે 2009, તેની સામે આપણે જે છે એ 100 મૂકી દઈએ. ઓકે મિત્રો, ચાલો જવાબ શરૂ કરીએ. તો પહેલાં 2009ની સામે શું મૂકી દઈએ? કંઈ પણ ગણતરી દર્શાવ્યા વગર સીધા જ ડાયરેક્ટ 100 મૂકી દીધા છે. બરાબર છે. ચાલો હવે આપણે જવાબ શરૂ કરીએ. ચાલુ વર્ષની કિંમત, તો 2010 માટે ચાલુ વર્ષની કિંમત કેટલી થશે? 45 રૂપિયા. એના છેદમાં અગાઉની કિંમત તો કેટલા રૂપિયા થશે? 40 રૂપિયા. તો શું જવાબ થશે? 45 એને ભાંગ્યા 40. બરાબર છે. એને ગુણ્યા પાછા 100 કરવાનું ભૂલવાનું નથી. તો 45 ભાંગ્યા 40 એને ગુણ્યા 100 કરશો એટલે જવાબ આવશે 112.5. 112.5% કહી શકાય, પણ આપણે બોલતા નથી કારણ કે સૂચકાંક હંમેશા શેમાં હોય છે? ટકાવારીમાં. ચાલો, ત્યાર પછી 2011 માટે વાત કરીએ તો ચાલુ વર્ષની કિંમત હવે કેટલી થશે? 48 રૂપિયા. તો શું થશે? 48 રૂપિયાના છેદમાં અગાઉની કિંમત એટલે 45 રૂપિયા. તો 48 ભાંગ્યા 45 અને એને ગુણ્યા 100 એટલે જવાબ થશે 106.67. ઓકે મિત્રો, ચાલો ત્યાર પછી
2012 માટે વાત કરીએ તો ચાલુ વર્ષની કિંમત એટલે 55 રૂપિયા, અગાઉના વર્ષની કિંમત એટલે 48 રૂપિયા. તો આમ 55 ભાગ્યા 48 એટલે જવાબ આપણો થશે 114.58. 114.58. ઓકે મિત્રો, ચાલો ત્યાર પછી 2013ની વાત કરીએ તો ચાલુ વર્ષની કિંમત એટલે હવે થશે 60 રૂપિયા, અગાઉના વર્ષની કિંમત એટલે થશે 55 રૂપિયા. તો આમ 60 રૂપિયા ભાગ્યા 55 રૂપિયા અને એને ગુણ્યા 100 કરવામાં આવશે એટલે આપણો જવાબ આવશે 109.09. 109.09. ઓકે મિત્રો, ચલો છેલ્લા વર્ષ માટે વાત કરીએ તો 70 ના છેદમાં અગાઉની કિંમત એટલે 60 થશે. તો આમ 70 ભાગ્યા 60 અને એને ગુણ્યા 100 કરશું એટલે આપણો જવાબ આવશે 116.67. ઓકે મિત્રો, તો પરંપરિત આધારની રીત જે છે ખૂબ જ સરળ છે. પ્રથમ વર્ષમાં કંઈ પણ ગણતરી દર્શાવ્યા વગર 100 મૂકી દેવાના છે અને ત્યાર પછી દરેકની કિંમતમાં તેની અગાઉના વર્ષની કિંમત મૂકતી જવાની છે અને ગુણ્યા 100 કરતા જવાના છે એટલે જવાબ જે છે એ આપણને મળતો જશે. બરાબર છે મિત્રો, તો અહીંયા સ્વાધ્યાય 1નો વિભાગ ડીનો ખૂબ જ નાનો દાખલો કહી શકાય એવો દાખલો અહીંયા જે છે એ પૂર્ણ થાય છે. ચલો આપણે હવે આગળ વધીએ પછીના દાખલા તરફ. તો હવે આપણે ગણવાનો છે સ્વાધ્યાય 1નો વિભાગ ઈનો દાખલા નંબર 1. ચલો સ્વાધ્યાય 1 વિભાગ ઈ અને એનો દાખલા નંબર 1 જે તમને પેજ નંબર 52 ઉપર આપેલ છે. ચલો ટેક્સ્ટબુકમાં પેજ નંબર 52 ઉપર રકમ પર ધ્યાન આપશો તમે. ચલો વર્ષ 2010ને આધાર વર્ષ લઈ વર્ષ 2012ની જુદી જુદી વસ્તુઓના ભાવ અંગેની નીચેની માહિતીનો ઉપયોગ કરી અને સામાન્ય સૂચક આંક શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સામાન્ય સૂચક આંક આપણે ફરીવાર ગણવાનો આવે છે જે આપણે ઓલરેડી અગાઉ શીખી ગયા છીએ. ચલો વસ્તુ આપી છે આપણને એ બી સી ડી ને ઈ સુધી. એકમ આપ્યા છે આપણને ક્વિન્ટલ, કિલોગ્રામ, ડઝન, મીટર, લીટર. આ ક્વિન્ટલ, કિલોગ્રામ એ બધું મિત્રો શું છે આપણે હજી રીત નંબર 3માં ઇન ડિટેલમાં શીખવાનું છે. અત્યારે આપણને એકમનું ખાનું માત્ર આપ્યું છે જે આપણે જવાબ તરીકે માત્ર બનાવી લેવાનું છે, એનો અહીંયા કાંઈ ઉપયોગ કરવાનો નથી. પરંતુ રીત નંબર 3માં આપણે તેનો ઉપયોગ પણ કરવાનો આવશે. ઓકે મિત્રો, તો ચાલો 2010ની માહિતી આપણને આપવામાં આવી છે રૂપિયામાં અને 2012ની માહિતી આપણને આપવામાં આવી છે રૂપિયામાં. સૂચના એવી છે કે 2010ને આધાર વર્ષ લઈ. હવે આધાર વર્ષ કઈ રીતમાં લેવાનું હોય? માત્ર અચલ આધારમાં જ. તો એનો મતલબ એમ કે આ દાખલો માત્ર આપણે અચલ આધારની રીતે ગણવાનો છે. કદાચ આ દાખલામાં 2010ને આધાર વર્ષ લેવાની સૂચના ન પણ આપી હોત તો પણ આપણે 2010ને જ લેવું પડે. એનું કારણ માત્ર ને માત્ર એ છે કે જ્યારે તમને કોઈ 2 વર્ષો જ આપવામાં આવેલા હોય તો તેમાં નાનું વર્ષ જે હોય એ તમારું આધાર વર્ષ બને છે. અને જ્યારે 2 કરતાં વધારે વર્ષો આપ્યા હોય અને આધાર વર્ષની સૂચના ન આપી હોય તો ત્યારે તેવા દાખલામાં પ્રથમ વર્ષ એ આધાર વર્ષ બનતું હોય છે મિત્રો. બરાબર છે. તો અહીંયા 2012 અને 2010 જેમાં નાના વર્ષને આપણે કહી શકીએ તો એ 2010 છે. તો એટલા માટે આધાર વર્ષ આપણે 2010ને લઈ અને દાખલો જે છે એ માત્ર અચલ આધારની રીતે ગણવાનો છે. ચલો જોઈએ આનો જવાબ. સ્વાધ્યાય 1નો વિભાગ ઈનો દાખલા નંબર 1 એનો જવાબ જોઈએ. ચાલો તો વસ્તુ જે આપણને ત્યાં રો સ્વરૂપે આપી હતી એને પહેલાં કોલમ સ્વરૂપે લખી લઈએ, ત્યાર પછી એકમનું ખાનું ઉપયોગ નથી કરવાનો પણ આપણે બનાવી લેશું. ઓકે મિત્રો, ત્યાર પછી જેમ 2010ના ભાવ આપ્યા છે એ રીતે લખી લઈએ અને 2012ના જે ભાવ આપ્યા છે એને એ રીતે લખી લઈએ. ચલો અને જવાબ મેળવીએ છીએ સૂચક આંક પણ કઈ રીતે ગણીશું અચલ આધારે. ચલો અચલ આધારના સૂચક આંકનું સૂત્ર કેવું હતું? તો કે ચાલુ વર્ષની ચલની કિંમત છેદમાં આધાર વર્ષની ચલની કિંમત અને એને ગુણ્યા 100. તો અહીંયા ચાલુ વર્ષ આપણે કોને લેવાનું છે? 2012ને. અત્યારે આપણે 2012 ચાલે છે એવું માની લેવાનું છે. જો કે અત્યારે 2020 ચાલે છે પરંતુ દાખલા માટે થોડા સમય માટે આપણે 2012 ચાલે છે એવું માની લેશું.
આમાંય પણ કોરોનાના કારણે દેશ જે છે એ 10 વર્ષ તો પાછળ જવાનો જ છે, તો આપણે 8 વર્ષ પાછળ વયા જઈએ, બરાબર છે? ચાલો તો 2010ને આપણે આધાર વર્ષ લેવાનું છે, એટલે 2012ની જે કિંમત હોય એના છેદમાં 2010ની કિંમત મૂકતી જવાની છે અને ગુણ્યા 100 કરતા જવાના છે. આવો દાખલો આપણે એક અગાઉ પણ ગણી ગયેલા છીએ મિત્રો, જો તમને યાદ હોય તો. યસ, ચાલો તો હવે દાખલો શરૂ કરીએ. 120ના છેદમાં 110 અને એને ગુણ્યા 100. ચાલો 120 ભાગ્યા 110 અને ગુણ્યા 100 એટલે જવાબ આવશે 109.09. ઓકે મિત્રો, ચાલો ત્યાર પછી 70 ભાગ્યા 50 એને ગુણ્યા 100. ચાલો 70 ભાગ્યા 50 એને ગુણ્યા 100 કરશો એટલે જવાબ આવશે 140. ચાલો ત્યાર પછી 60 ભાગ્યા 40 એને ગુણ્યા 100. ચાલો 60 ભાગ્યા 40 એને ગુણ્યા 100 એટલે જવાબ આવશે 150. ચાલો ત્યાર પછી 90 ભાગ્યા 80 એને ગુણ્યા 100. ચાલો 90 ભાગ્યા 80 એને ગુણ્યા 100 એટલે જવાબ આવશે 112.5. ચાલો ત્યાર પછી છેલ્લો જવાબ 20 ભાગ્યા 20 એને ગુણ્યા 100. ચાલો 20 ભાગ્યા 20 એને ગુણ્યા 100 કરીશો એટલે જવાબ આવશે 100. ઓકે મિત્રો, તો આ વાત થઈ સ્વાધ્યાય 1ના વિભાગ ઈના દાખલા નંબર પહેલાના જવાબની, જે માત્ર આપણે અચલ આધારે ગણ્યો છે. હવે દાખલામાં એક વધારાની સૂચના હતી, સામાન્ય સૂચક આંક શોધો, જે આપણે અગાઉ પણ ગણી ગયા છીએ કેટલી વાર. તો જ્યારે સામાન્ય સૂચક આંક કહે ત્યારે આપણે બે ખાના નીચે ઉમેરવાના રહેશે, એક સરવાળાનું ખાનું અને બીજું સામાન્ય સૂચક આંકનું ખાનું, બરાબર છે? બે રો તમારે નીચે ઉમેરવાની રહેશે. ચાલો તો સૌ પ્રથમ સરવાળો, તો આ જે જે જવાબ આવ્યા છે ને એનો તમારે સરવાળો કરવાનો છે. તો 109.09 + 140 + 150 + 112.5 + 100 તો તમામ રકમનો તમે સરવાળો કરશો એટલે આવશે 611.59. 611.59. હવે સામાન્ય સૂચકાંક શોધવા માટેનું એક સૂત્ર, નાનું તો કહી શકાય, સરવાળો ભાંગ્યા એન. સરવાળો કેટલો આવ્યો? 611.59. એને ભાંગ્યા એન. હવે એન એટલે શું? તો કે વસ્તુ કેટલી આપવામાં આવી છે દાખલામાં? તો કે એ બી સી ડી ને ઈ, 5 વસ્તુ આપવામાં આવી છે. બસ, તો આવેલા સરવાળાને આપણે 5 વડે ભાંગી નાખશું, જે જવાબ મળે તેને આપણે સામાન્ય સૂચકાંક ગણીશું. ચાલો 711.59 ભાગ્યા 5 એટલે જવાબ આવશે 122.32. 122.32. યસ મિત્રો, દાખલો તો પૂર્ણ થઈ ગયો છે અહીંયા, પરંતુ આ દાખલામાં તમને અર્થઘટન કરવાનું કહ્યું નથી. પણ જો અર્થઘટન કરવાનું કહ્યું હોય તો કઈ રીતે થાય એ હું તમને અહીંયા જરાક જણાવી દઉં છું. તો 122.32 જવાબ આવ્યો, એમાં 100 કરતાં કેટલી રકમ વધી ગઈ એમ કહેવાય? તો કે ઉપરના બધા વધી ગયા એમ કહેવાય, એટલે કે ઉપરના 22.32 જે છે એ વધી ગયા કહેવાય. બસ, તો અહીંયા જવાબ કઈ રીતે થશે, અર્થઘટન કઈ રીતે થશે? તો કે આમ વસ્તુઓના ભાવમાં સમગ્ર રીતે 122.32 બાદ કરવાની 100 આપણું કેન્દ્ર છે, કારણ કે આધાર વર્ષનો સૂચકાંક પણ હંમેશા 100 હોય અને બીજી વસ્તુ કે ટકાવારી પણ હંમેશા 100 હોય. તો એટલા માટે 122.32માંથી આપણે 100 બાદ કરી દેશું એટલે 22.32%. હવે પાછળ ટકા બોલવું પડશે અને લખવું પણ પડશે. તો 22.32%નો શું થયો કહેવાય? વધારો થયો કહેવાય. ઓકે મિત્રો, તો આ સ્વાધ્યાય 1નો વિભાગ ઈનો દાખલા નંબર 1 જે છે અહીંયા પૂર્ણ થાય છે. ચાલો હવે આપણે આગળ વધીએ, છેલ્લો દાખલો જોઈ લઈએ. સ્વાધ્યાય 1નો વિભાગ ઈનો દાખલા નંબર 4. સ્વાધ્યાય 1 વિભાગ ઈનો દાખલા નંબર 4. ચાલો ટેક્સ્ટબુકમાં પેજ નંબર તમને 53 ઉપર આપવામાં આવ્યો છે. ચાલો સ્વાધ્યાય 1નો વિભાગ ઈનો દાખલા નંબર 4 પાના નંબર 53 ઉપર નજર આપશો રકમમાં. ચાલો નીચેની માહિતી પરથી 2008ના વર્ષને આધાર વર્ષ લઈ અચલ આધારે સૂચક આંક
અને બીજું છે વર્ષ 2008 અને 9ની, 8 અને 9 એટલે બંનેની બરાબર છે, સરેરાશ ભાવને આધાર વર્ષના ભાવ તરીકે લઈ અને સૂચકાંક શોધો. તો મિત્રો એકને એક દાખલો આપણે બે રીતે ગણવાનો છે, પરંતુ હવે કાંઈ નવી રીત આમાં આવવાની નથી. અચલ આધાર, પરંપરિત આધાર અને એક આ સરેરાશ, આ ત્રણ રીતે દાખલો ગણી લઈએ એટલે આપણને રીત નંબર એક જે છે પાકી થઈ જાય. હું તો તમને એટલું કહું છું કે જ્યારે બોર્ડમાં તમે પેપર દેવા માટે જાઓ છો ત્યારે તમારે રીત નંબર એકમાંથી એવો દાખલો જોવાય કે જેમાં અચલ આધારે ગણેલો હોય, પરંપરિત આધારે ગણેલો હોય અને સરેરાશની રીતે ગણેલો હોય. આવો એક દાખલો જોઈને તમે એ રીત જે છે એ સંપૂર્ણ કમ્પ્લીટ કરી શકો. યસ, બાકીના બધા દાખલા હવે તમારે જોવાની જરૂર નથી, કારણ કે એક દાખલો એવો જોઈ લ્યો કે જેમાં ત્રણેય રીત આવી જાય એટલે તમારી રીત નંબર એક જે છે આખી શું થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય. પરંતુ અમારો જે છે એ અહીંયા એક પ્રકારનો જે અમારી લેબિલિટી બને છે, જવાબદારી બને છે કે અમારે તમને દાખલા બધા જે છે એ સ્વાધ્યાયના ગણાવવા પડે, એટલા માટે અમે જે છે એ બધા દાખલા છે તમને ગણાવી રહ્યા છીએ. ચલો આગળ જોઈએ હવે આનો જવાબ માટે. તો પહેલાં આપણે અચલ આધારે ગણીશું, જેમાં સૂચના પણ આપી છે 2008ને આધાર વર્ષ લેવાનું છે, એટલે આપણે 2008ને આધાર વર્ષ લઈ અને અચલ આધારે દાખલો ગણીશું અને ત્યાર પછી 2008 અને 2009ની સરેરાશને ધ્યાનમાં લઈ અને આપણે દાખલો ગણીશું. ચાલો તો જોઈએ આપણે હવે જવાબમાં સ્વાધ્યાય એકનો વિભાગ ઈનો દાખલા નંબર 4 એનો જવાબ નંબર 1 અચલ આધારની રીતે સૂચક આંક. ચાલો અચલ આધારની રીતે સૂચક આંક ગણીએ છીએ, તેમાં આપણે કંઈ પણ જે છે એ 100 મૂકવાના નથી ડાયરેક્ટ, એમાં આપણે સૂત્ર મુજબ જ વિચારવાનું છે. ચાલો સૂત્ર છે આ ચાલુ વર્ષની કિંમત છેદમાં આધાર વર્ષની કિંમત અને ગુણ્યા 100. આધાર વર્ષ અહીંયા કયું છે 2008, તો દરેકના છેદમાં આપણે કેટલા મૂકવાના રહેશે 32. આપ જોઈ શકો છો આ જવાબ છે, પણ એ તમારે પછી લખવાનો છે, તેમ છતાં તમે જોઈ શકો છો કે દરેકના છેદમાં કેટલા મૂકવામાં આવ્યા છે 32. તો હાઇલાઇટ તમને આપી દઉં જેથી તમને દાખલામાં સરળતા રહે. ચાલો તો પહેલામાં શું બનશે, ચાલુ વર્ષની કિંમત એટલે કઈ છે 32 બરાબર છે. ચાલો એના છેદમાં આધાર વર્ષની કિંમત પણ કઈ થશે 32, તો પહેલાનો જવાબ કેવી રીતે થશે 32/32 અને એને ગુણ્યા 100, તો આમ જવાબ થશે તમારો 100, કારણ કે આધાર વર્ષ 2008 છે અને આધાર વર્ષનો સૂચક આંક હંમેશા કેટલો હોય છે 100 હોય છે. ચાલો ત્યાર પછી 38/ ફરી વાર શું કરશું 32 એને ગુણ્યા 100. ચાલો 38/32 ગુણ્યા 100 એટલે જવાબ થશે 118.57. ચાલો સોરી 118.75, સોરી મિત્રો 118.75. ચાલો ત્યાર પછી 40/32. ચાલો 40/32 એને ગુણ્યા 100 એટલે જવાબ થશે તમારો 125%. ચાલો ત્યાર પછી 42/32 એને ગુણ્યા 100. ચાલો 42/32 એને ગુણ્યા 100 એટલે જવાબ થશે 131.25. ચાલો ત્યાર પછી 45/32 એને ગુણ્યા 100. ચાલો 45/32 ગુણ્યા 100 એટલે 140.63. ચાલો ત્યાર પછી 60/32 એને ગુણ્યા 100. ચાલો 60/32 એને ગુણ્યા 100 એટલે 187.5. અને છેલ્લે 65/32 એને ગુણ્યા 100 એટલે જવાબ થશે તમારો 203.13. 203.13. તો આ સ્વાધ્યાય એકનો વિભાગ ઈનો દાખલા નંબર 4 એ અચલ આધારે શું થયો, પૂર્ણ થયો. હવે આપણે સરેરાશની રીતે દાખલો ગણી લઈએ. ચાલો જવાબ નંબર બીજી વાર એટલે કે ફરીવાર સરેરાશની રીતે. ચલો સ્વાધ્યાય એકનો વિભાગ ઈનો દાખલા નંબર 4 એનો જવાબ નંબર 2 સરેરાશની રીતે સૂચક આંક. ચાલો સરેરાશમાં આપણને સૂચના એવી આપેલી છે કે 2008 અને 2009ના ભાવને તમારે શું લેવાની છે, સરેરાશ લેવાની છે. તો 2008નો ભાવ એટલે 32 રૂપિયા, 2009નો ભાવ એટલે 38 રૂપિયા, તો તમારે કરવાનું છે 32 વત્તા 38 એને ભાંગ્યા કેટલા કરીશું, 2 વર્ષની સરવાળો કર્યો છે એટલે ભાંગ્યા કેટલા કરવા પડશે 2 કરવા પડશે. આપ જોઈ શકો છો અહીંયા પણ 32 વત્તા 38 અને એને ભાંગ્યા 2 એટલે જવાબ આવશે તમારો
35 આ જવાબ હજી દાખલાનો નથી, માત્ર સરેરાશનો જવાબ મેળવ્યો છે। ચાલો હવે 35 ને આપણે શું કરશું, આ દરેકના છેદમાં મૂકતા જશું અને પાછા ગુણ્યા 100 કરતા જઈશું। ચલો પહેલાની સામે ધ્યાન આપશો, 32 ભાંગ્યા કયા લેશું આવડા 35, તો 32 ભાંગ્યા 35 એને ગુણ્યા 100 એટલે જવાબ આવશે 91.43। ઓકે મિત્રો, ચલો ત્યાર પછી 38 ભાંગ્યા 35 એને ગુણ્યા 100, ચલો 38 ભાંગ્યા 35 એને ગુણ્યા 100 એટલે જવાબ આવશે 108.57। ચલો ત્યાર પછી 40 ભાંગ્યા 35 એને ગુણ્યા 100 એટલે જવાબ આવશે 114.29। ચાલો ત્યાર પછી 42 ભાંગ્યા 35 એને ગુણ્યા 100 એટલે જવાબ આવશે 120। ત્યાર પછી 45 ભાંગ્યા 35 એને ગુણ્યા 100 એટલે જવાબ આવશે 128.57। ત્યાર પછી 60 ભાંગ્યા 35 એને ગુણ્યા 100 એટલે જવાબ આવશે 171.43। અને છેલ્લે 2014 માટે 65 ભાંગ્યા 35 એને ગુણ્યા 100 એટલે જવાબ આવશે 185.71। તો ઓકે મિત્રો, સ્વાધ્યાય 1નો વિભાગ ઈનો આ દાખલા નંબર 4 જે આપણે બંને રીતે ગણવાનો હતો, અચલ આધારની રીતે પણ અને સરેરાશની રીતે પણ, આ બંને રીતે દાખલો જે છે આપણે અહીંયા પૂર્ણ કર્યો છે। મિત્રો, ખાસ સૂચના તમને કે તમારે આ દાખલા જે છે એ વારંવાર રિવિઝન પુનરાવર્તન કરવાના રહેશે। આ દાખલા પૂર્ણ કરવાના થયા છે, માત્ર અહીંથી ગણાવવાના પૂર્ણ થયા છે, તમારે હજી એનું રિવિઝન કરવાનું છે। તમારા માટે હજી આ દાખલા પૂર્ણ ન થયા કહેવાય, તમારા માટે ક્યારે પૂર્ણ થયા તેમ કહેવાશે, જ્યારે તમે ધોરણ 12 કોમર્સની 2021માં માર્ચ મહિનામાં અથવા તો કદાચ મોડી એક્ઝામ જશે આ વખતે એવું લાગે છે, તો એ જ્યારે પણ એક્ઝામ હોય ત્યારે તમે એ આંકડાશાસ્ત્રના પેપરમાં તમે આ દાખલો ગણી નાખો, ત્યારે તમારો આ દાખલો પૂર્ણ થયો એમ કહેવાશે। એટલે ખાસ સૂચના, દાખલો અહીંથી મારે ગણાવવાનો પૂર્ણ થયો છે, પરંતુ તમારે હજી આ દાખલો પૂર્ણ થયો નથી। તમારે સતત ને સતત દરેક રીતનું જે કંઈ અહીંથી સમજાવવામાં આવે છે એનું પુનરાવર્તન કરવું જરૂરી બને છે, કારણ કે કોઈ પણ વ્યક્તિની કેપેસિટી જે છે એ વધુમાં વધુ 10 અથવા તો 15 દિવસની હોય છે। 15 દિવસ પછી જો કંઈ પણ રિવિઝન કરેલું ન હોય એવી બાબત કોઈ પણ વ્યક્તિને પૂછવામાં આવે તો એને એ યાદ હોતી નથી। એટલા માટે જ સતત રિવિઝન, એ જ હું તમારી પાસેથી આગ્રહ રાખું છું। અને આજે આપણે આ રીત નંબર 1 અચલ આધારની રીતે અને પરંપરિત આધારની રીતે સૂચક આંક મેળવવાની રીત એ અહીંથી શું થાય છે, પૂર્ણ થાય છે। તો હવે આપણે થોડુંક તમને ઘેરે બેઠા જ કંઈક થોડુંક હોમવર્ક આપીએ કે જેથી તમે આ રીત જે છે એ સાવ કમ્પ્લીટ એટલે કે તમને પાકી થઈ જાય। તો આજે રીત નંબર 1 પૂર્ણ કરી છે તેના પરિણામે તમને થોડું જે છે અહીંથી હોમવર્ક આપવામાં આવે છે, એટલે કે ગૃહ કાર્ય તમને અહીંથી થોડું આપવામાં આવે છે। ચાલો ધ્યાન આપજો, સૌ પ્રથમ તમારે જોવાનું છે કયા કયા ઉદાહરણના હું તમને દાખલા અહીંથી નંબર અને પેજ નંબર સાથે તમને અહીંથી જણાવું છું, એ તમને જે છે ગણવાના છે તમારે જાતે જ ગણવાના છે અને તમારી ઉદાહરણની બુકમાં જ ગણવાના છે। યસ મિત્રો, આપણે શરૂઆતમાં જ વાત કરેલી 3 બુક આપણે બનાવીએ છીએ, જેમાં એક સ્વાધ્યાયની બુક, એમાં અહીંથી હું જે દાખલા ગણાવું એ તમારે ગણવાના છે, બીજી બુક એટલે ઉદાહરણની બુક અને ત્રીજી બુક એટલે સૂત્રની ફોર્મ્યુલાની બુક। તો આ 3 બુક બનાવવાની છે। સૂત્રમાં તમારે અત્યારે લખાઈ ગયેલું હોવું જોઈએ કે રીત નંબર 1 અચલ આધારે અને પરંપરિત આધારની રીતે સૂચક આંક મેળવવાના દાખલા માટે ઉપયોગી સૂત્ર, અને એમાં નીચે સૂત્ર નંબર 1 અચલ આધારનું અને સૂત્ર નંબર 2 પરંપરિત આધારનું અને ત્રીજું નાનું અમથું લખી શકાય સામાન્ય સૂચક આંક બરાબર સરવાળાના છેદમાં n। તો આ 3 સૂત્રો અત્યારે તમારી સૂત્રવાળી નોટબુકમાં લખાયેલા હોવા જોઈએ। તો ચાલો જોઈએ કયા કયા તમને હોમવર્કમાં હું દાખલા આપું છું। સ્વાધ્યાય 1 ઉદાહરણ નંબર 1 એનો પેજ નંબર 7 ઉપર આપેલું છે, ત્યાર પછી ઉદાહરણ નંબર 2 જે 8 ઉપર આપેલું છે, ઉદાહરણ નંબર 3 જે 9 ઉપર આપેલું છે, ઉદાહરણ નંબર 4 જે પેજ નંબર 10 ઉપર આપેલું છે,
ઉદાહરણ નંબર 5 જે પેજ નંબર 11 ઉપર આપેલો છે એકડા નથી શરૂ કર્યા પણ આ બધું લાઇનમાં જ આવે છે ઉદાહરણ નંબર 6 પેજ નંબર 12 ઉપર આપવામાં આવ્યું છે અને ઉદાહરણ નંબર 7 જે પાના નંબર તમને 14 ઉપર આપવામાં આવેલ છે યસ મિત્રો આ સાત ઉદાહરણો જે કઈ છે એ તમારા માટે આજનું હોમવર્ક રહેશે જે તમારે મને હું જ્યારે પણ કહું ત્યારે તમારે બતાવવાનું રહેશે કઈ રીતે બતાવવાનું છે એની પદ્ધતિ હું તમને પછી કહીશ ચાલો હવે જોઈએ ઉદાહરણ ગણવા માટેની થોડીક નોંધ હું તમને અહીંથી જણાવું છું જે ખાસ ધ્યાનમાં રાખવા વિનંતી ચાલો નોંધ નંબર પહેલી કે ઉદાહરણ માત્ર ને માત્ર ઉદાહરણની નોટબુકમાં ગણવાના રહેશે એટલે કે ઉદાહરણો કઈ નોટબુકમાં ગણવાના છે ઉદાહરણની નોટબુકમાં નોંધ નંબર બે ઉદાહરણ ગણતા સમયે માત્ર ને માત્ર ટેક્સ્ટબુકમાંથી રકમ જ જોવાની રહેશે એટલે કે જવાબ ટેક્સ્ટબુકમાં ગણેલ પદ્ધતિ મુજબ જોઈને લખી લેવાનો નથી મેં અહીંથી ગણાવેલી પદ્ધતિ મુજબ જ દાખલો ગણવાનો રહેશે મિત્રો ખાસ ધ્યાન આપજો ઉદાહરણમાં તમને જે કાંઈ પદ્ધતિ આપી હશે એ ખૂબ જ અઘરી અને ખૂબ જ અલગ હશે મારી કરતાં એટલા માટે તમારે માત્ર ઉદાહરણમાંથી રકમ જોઈ ટેક્સ્ટબુક બંધ કરી દેવાની છે પછી મેં તમને જે પદ્ધતિથી અહીંયા શીખવાડી છે એ પદ્ધતિ મુજબ તમારે દાખલો ગણી લેવાનો ત્યાર પછી તમારે જવાબ જો ટેલી કરવો હોય તો તમે ટેલી કરી શકો છો એક પોઈન્ટનો પણ ડિફરન્સ આવશે નહીં પદ્ધતિ અલગ હશે છતાં જવાબ કેવો હશે સરખો હશે ચાલો ત્રીજું નોંધ એવી છે જો દાખલો ઉદાહરણમાંથી જોઈને ગણી લીધેલ હશે તો બીજી વખત ગણવામાં આપવામાં આવશે અમારા ટ્યુશનવાળા વિદ્યાર્થી મિત્રોને ખાસ લાગુ પડે છે કારણ કે અત્યારે આ વિડીયો જે છે કંઈ યુટ્યુબમાં પણ અપલોડ થઈ રહ્યા છે તો આ વિડીયો જે છે અનેક વિદ્યાર્થીઓ જોતા હોય છે પરંતુ આ સૂચના અમારા વિદ્યાર્થીઓને જ એટલા માટે લાગુ પડશે કારણ કે એની જ બુક અમે જ્યારે રૂબરૂ અમારી પાસે વિદ્યાર્થીઓ આવશે ત્યારે અમે ચેક કરીશું અને જો એમાં એ પદ્ધતિ મુજબ દાખલા નહીં ગણેલા હોય અને ઉતારા માર્યા હશે તો એ વિદ્યાર્થીઓને અમે ફરી વખત જે છે એ ઉદાહરણની બુક બનાવવા માટે આપીશું કાં તો મહેનત કરો અને કાં તો મજૂરી મારી પાસે બે જ ઓપ્શન છે કાં તો તમારી પાસે મહેનત કરાવવી અને કાં તો તમને મજૂરી કરાવવી તમારે શું કરવું એ તમારે નક્કી કરવાનું છે ચાલો ત્યાર પછી છેલ્લે જોઈ લઈએ કે હા જવાબ મળી ગયા પછી ટેક્સ્ટબુકમાં આપેલ જવાબ સાથે સરખાવી લેવો પોઈન્ટનો પણ તફાવત આવશે નહીં ઓકે મિત્રો તો જવાબ છેલ્લે તમારે ચેક કરવો હોય તો ચેક કરી લેશો હવે વાત કરું તમને જવાબ જે કાંઈ તમે ગણતરી કરો છો એ તમારે મને હોમવર્ક જે કાંઈ તમારું થઈ જાય એ મોબાઈલ નંબર 94-93-21-880 ઉપર વોટ્સએપ કરી અને મોકલવાનું રહેશે યસ કોઈ મિત્રોને કોલ કરીને કહેવું હોય કે મારું હોમવર્ક થઈ ગયું છે તો આપણે અત્યારે માન્ય રાખીશું પણ જ્યારે જ્યારે તેની બુક જે છે એ રૂબરૂમાં તપાસવામાં આવે ત્યારે તેણે તમામ જે કાંઈ હોમવર્ક છે એ બતાવવાનું રહેશે પરંતુ શક્ય હોય તો આ નંબર પર તમે વોટ્સએપ કરી અને હોમવર્ક જે છે એ મોકલી આપશો તેવી હું આશા રાખું છું તો આ સાથે આપણો આજનો આ લેક્ચર નંબર 6 આપણે અહીં પૂર્ણ કરીએ છીએ આપ સર્વે સાથી મિત્રોએ આ વિડીયો લેક્ચર અંત સુધી જોયો તે બદલ આપ સર્વે મિત્રોનો હું કૃતજ્ઞતા ગ્રુપ ટ્યુશન તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ અમારી સાથે જોડાઈ રહેવા માટે તેમજ આવા દરેક વિષયના વિડીયો લેક્ચર ઘેર બેઠા જ જોવા માટે અત્યારે જ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત